હેલો વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર બે બી એ ચેપ્ટર પહેલું સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ આપણે ગયા લેક્ચરમાં સંચાલનનો અર્થ અને તેની પ્રસ્તાવના જોઈતી આજે આપણે સંચાલનનું સ્વરૂપ અને લાક્ષણિકતા કે આપણો પ્રશ્ન નંબર બીજો એ જોવાનો છે આપણને આ પ્રશ્ન છે એ ત્રણ માર્કમાં પૂછાય છે સંચાલનનું સ્વરૂપ સમજાવો અથવા તો સંચાલનની લાક્ષણિકતા સમજાવો અથવા તો સંચાલનના લક્ષણો જણાવો કોઈ પણ રીતે આ પ્રશ્ન આપણને પૂછાય શકે તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સંચાલનનું સ્વરૂપ અને આપણે બીજા શબ્દોમાં જેને લાક્ષણિકતા પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આ જે આખો પ્રશ્ન છે એને યાદ રાખવા માટેની એક ચાવી છે જેને આપણે સૂત્ર કહીએ છીએ બરાબર તો કે ચાવી છે હે સની જુબિશ્મા બરાબર હે સની જુબિશમાં તો કે અહીંયા તમે જોઈ શકો છો હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ બીજું છે સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે નિર્ણય પ્રક્રિયા જૂ એટલે જૂથ પ્રવૃત્તિ વી એટલે વિજ્ઞાન કળા અને વ્યવસાય શ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ અને માં એટલે માનવીય પ્રવૃત્તિ તો આખું આપણું વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર બની ગયું કે હે શનિ જુ માં જેનાથી તમને પોઈન્ટ રાખવા ઈઝી થઈ જશે ઓકે હવે આપણે જોઈએ એક પછી એક પોઈન્ટ વિસ્તૃત એમાંનો પહેલો છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે તો કે સંચાલન ને સાધન કીધું છે સાધ્ય નથી કે ભાઈ ચાલો આપણી કંપનીમાં સંચાલન થઈ ગયું સંચાલનની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ અને પછી તમે બેસી રહ્યો અને એવું માનો કે ભાઈ સંચાલન કર્યું છે તો આપણને સફળતા મળશે જ આપણા ધ્યેય સિદ્ધ થઈ જશે જ નહીં એવું નથી એ એક સાધન છે તમારા હેતુઓને સિદ્ધ કરવા માટેનું તમારે તમારા જો હેતુઓ સિદ્ધ કરવા હોય તો કાર્યક્ષમ અને કરકસરપૂર્વક સંચાલન કરવું પડશે એક્ઝામ્પલ તરીકે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું ને કે ભાઈ આપણા પાસે બોલપેન છે ને એ સાધન છે તમારે એનાથી પરીક્ષામાં લખવું પડે તો પાસ કીધો સંચાલન ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે આજ કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના થતી હોય તો એના કઈક હેતુઓ હોય એને સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમની સ્થાપના થતી હોય છે અને આ હેતુઓને કાર્યક્ષમ અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે કે જે આ ધંધાકીય એકમના જે હેતુઓ છે એને તમારે સિદ્ધ કરવા હોય તો કેવું સંચાલન કરવું પડશે કાર્યક્ષમ એટલે કે સારામાં સારું અને કરકસરપૂર્વક સંચાલન કરવું પડશે ચાલો સમજાય છે પાછું એકવાર રિપીટ કરી જઈએ કે ભાઈ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે હેતુલક્ષી છે સંચાલન એક સાધન છે સાધ્ય નથી દરેક એકમની અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે આ હેતુઓને કાર્યક્ષમ અને કર કસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે ઓકે હવે એના પછીનો સેકન્ડ પોઈન્ટ આવશે સર્વવ્યાપી પ્રવૃત્તિ તો કે સંચાલન જે છે ને એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં જ્યાં માનવી સમૂહમાં કોઈ હેતુને સિદ્ધ કરવા માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે છે જો વિદ્યાર્થી મિત્રો શું કીધું કે જ્યાં જ્યાં લોકો લોકો સમૂહમાં સમૂહમાં ભેગા મળીને કોઈ એક હેતુને સિદ્ધ કરવા માટે કામ કરતા હોય ને ત્યાં સંચાલન જરૂરી બને છે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે ખાલી ઉદ્યોગ ધંધા કંપની પૂરતું જ મર્યાદિત મર્યાદિત નથી પરંતુ સંચાલન છે ને એ સામાજિક ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર લશ્કરી ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્ર વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કે સંચાલનથી કયા કયા ક્ષેત્રોનો વિકાસ થયો છે અથવા તો સંચાલન છે એ ક્યાં જોવા મળે છે તો તમારે આજે આખો જે આપણો ત્રીજો પોઈન્ટ જે છે કે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત મર્યાદિત નથી પરંતુ સામાજિક ધાર્મિક કૃષિ લશ્કરી શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલન જોવા મળે છે તે તમારે લખવાનું થશે સંચાલન છે ને એ દરેક ક્ષેત્રના તમામ એકમો અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે આ સંચાલન છે ને એ દરેક ક્ષેત્રના એકમ પછી કોઈ પણ ક્ષેત્ર હોય એના કોઈ પણ એકમોમાં તમને સંચાલન છે ને એ જોવા મળશે અને એ એકમની તમામ વિભાગો તમામ પ્રવૃત્તિઓ એમાં પણ તમને સંચાલન જોવા

તો કાર્ય થશે નહીં એટલે કે સંચાલન સંચાલકે શું કરવું પડે પડે સતત નિર્ણય લેતા રહેવા અને નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી પણ શું કરવી પડે બરોબર કે નિર્ણય તો લઈ લીધો પછી એ નિર્ણયોનો સંચાલકો દ્વારા એનો શું કરવાનો છે અમલ સંચાલકો શું કરશે એનો સંચાલકો દ્વારા એનો અમલ કરાવવામાં આવશે કે નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી પણ કરવી પડે કે કર્યો નિર્ણય લીધો બરોબર છે પછી એની નીચે જે હોય અધિકારીઓ એને જણાવશે એટલે કે એ જે નિર્ણય લીધો છે એનો શું થવો જોઈએ અમલ થાય એ અંગેની કાર્યવાહી પણ કરવી પડે અને આમ નિર્ણય પ્રક્રિયા સંચાલનનું જ એક કાર્ય છે સમજાય છે એના પછીનો ચોથો પોઈન્ટ છે જૂથ પ્રવૃત્તિ કે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે બરોબર સંચાલન શું છે બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ કીધી જુઓ જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે એટલે કે આપણે ટૂંકમાં કહીએ તો જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ હેતુને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ને ત્યાં સંચાલન જરૂરી બને છે એટલા માટે સંચાલનને કેવી પ્રવૃત્તિ કીધી જૂથ પ્રવૃત્તિ એના એના પછી પછીનો પાંચમો પોઈન્ટ છે વિજ્ઞાન કળા અને વ્યવસાય તો કે સંચાલન છે ને એક વિજ્ઞાન છે વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે તેથી કેટલાક લેખકોએ સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે સમજાય છે બરોબર એના પછી છે કળા તો કે સંચાલનમાં માનવ પરિબળ અગત્ય નું હોવાથી એમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત બુદ્ધિ ચતુરાય આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે અને જેને આપણે શું કહીએ કામ લેવાની કળા તરીકે ઓળખાવી શકાય જે આપણે આગળ જે આપણે વ્યાખ્યા અર્થ જોયો સંચાલનનો એમાં પણ આપણે વાત કરી ચૂક્યા છીએ અને હવે આવશે સંચાલન એક વ્યવસાય તો કે આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે આધુનિક સમયમાં વકીલ ડોક્ટર સીએ ની જેમ સંચાલકોએ પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કરેલું છે આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય છે કે સંચાલન પણ એક શું છે વ્યવસાય છે કે સંચાલનને વ્યવસાય કહેવામાં આવ્યું જેવી રીતે ડૉક્ટર છે વકીલ છે સીએ છે જેવી રીતે પોતાની સેવા આપીને બદલામાં શું મેળવે છે ફી મેળવે છે તો જેને આપણે વ્યવસાય કહીએ છીએ એવી રીતે અત્યારે સંચાલનને પણ વ્યવસાય તરીકે જોવામાં આવી રહ્યું છે સમજાય છે એના પછીનો છઠ્ઠો પોઈન્ટ છે સતત ચાલતી પ્રવૃત્તિ કે ભાઈ સંચાલન છે ને એ એકવાર શરૂ થઈ ગયા પછી એને અટકાવી શકાતી નથી સંચાલન છે ને એ સતત ચાલતી પ્રવૃત્તિ છે સંચાલન ધ્યેયલક્ષી હોય છે પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી માની લો કે આપણે એમ કહીએ કે ભાઈ સંચાલન કેવું હોય તો કે સંચાલન ધ્યેયલક્ષી હોય ધ્યેયને સિદ્ધ કરવા માટેનું એટલે ધ્યેયલક્ષી કીધું પરંતુ એક વાર માની લો કે ધ્યેય સિદ્ધ થઈ ગયો પછી સંચાલનની જે પ્રક્રિયા છે બંધ થતી નથી નવા ધ્યેય નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે બરાબર છે એટલે કે નવા ધ્યેય સ્થાપવામાં આવશે એના માટે બધું જે કેમ કે સંચાલનને જે કહે સંચાલન કરવામાં આવશે આયોજન વ્યવસ્થા તંત્ર બરોબર અને એ ધ્યેય સિદ્ધ કરીને પાછા નવા ધ્યેય સ્થાપવામાં આવશે આમ સતત ને સતત ચક્ર છે એ ચાલ્યા કરે છે એટલે જ આપણને જો છેલ્લો પોઈન્ટ આપ્યો છે આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ એટલે કે ધ્યેય નક્કી કરવા ધ્યેય સિદ્ધિ એટલે કે એને સિદ્ધ કરવા અને પુનઃ ધ્યેય નિર્ધારણ એટલે કે પાછા ધ્યેયની શું કરવી સ્થાપના કરવી આમ આવું ચક્ર છે સતત શું છે ચાલતું હોય છે એટલા માટે સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે સતત ચાલતી અને છેલ્લો પોઈન્ટ છે માનવીય પ્રવૃત્તિ તો કે સંચાલને સર્વવ્યાપી હોવા છતાં માનવી પૂરતું મર્યાદિત છે કે જ્યાં માનવીય પ્રવૃત્તિઓ જ્યાં માનવી કામ કરતા હોય માનવ પૂરતું મર્યાદિત કીધું હા સર્વવ્યાપી છે પરંતુ માનવી પૂરતું સંચાલનમાં માનવીનું સ્થાન મહત્ત્વનું છે એક માર્ગ માં અને માં પણ પૂછાઈ શકે કે સંચાલનમાં કોનું સ્થાન મહત્વનું છે તો કે સંચાલનમાં માનવીનું સ્થાન મહત્વનું છે માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો કહેવા નીવડે નિરર્થક એટલે કે નકામા આજે તમારા પાસે અતિ આધુનિક મશીનરી હોય પણ એને ઓપરેટ કરવા ચલાવવા માણસ જ નથી કંપનીમાં તો એ શું થઈ જશે નિરર્થક નીવડશે સંચાલન માનવી માટે અને માનવી દ્વારા થાય છે સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે તો કે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે એક માર્ક એમસીક્યુ વીએસક્યુમાં પૂછાઈ શકે તેથી તે માણસ માટે અને માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે સંચાલન કોના માટે થાય તો કે કંપનીમાં જે માણસો કામ કરતા હોય એના માટે કોણ કરે સંચાલન તો કે સંચાલક તો એ સંચાલક એ એક માણસ જ છે ને એટલે કે માણસ દ્વારા અને માણસ માટે થતી માનવીય પ્રવૃત્તિ છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જોયું સંચાલનની લાક્ષણિકતા અને સ્વરૂપ ઓકે હવે જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું એટલે કે ટોપિક નંબર થ્રી સંચાલનનું મહત્વ જેના બીજા શબ્દોમાં ઉપયોગિતા ફાયદા પણ કહી શકાય છે